वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन महाविचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयैनावधानेना कथयिष्ये शुभा कथा। ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरे कृष्णाय परं ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देव की जय। जय श्री स्वामीनारायण। आजे विक्रम संवत 2077 साल छे। श्रावण महीनानो पहेलो दिवस अने एमां सोमवार छे। प्रभातनी कथा आपणी चालती थी। लगभग घणा दिवस पछी फरी वार आपणे एनो प्रारंभ करीए छीए। ठाकुरजी महाराजनी कृपा, सद्गुरुओ आपड़ा जे मुक्तानंदीय परंपराना सद्गुरुश्रीओना आशीर्वाद, दादा गुरुनी कृपा, पूज्य गुरुजीना आशीर्वाद थी आपणे आ फरी कथा शुरू करी शक्या छीए। कोरोना काळनी महामारी अने एमां આપણને નહીં સૌ કોઈને કંઈક ને કંઈક વિઘ્નો કે તકલીફો ઊભી થઈ અને જેના કારણે
આપણે કથાને મુલતવી રાખી હતી, કારણ કે થોડો મોટો ભરડો લેવાઈ ગયો હતો અને લાંબી માંદગી ચાલી, પણ ભગવાનને સદગુરુઓ અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદને, એમનું ભજન, સંતોની સ્તુતિ પ્રાર્થનાને ભજન, જેના પ્રતાપે ફરી પાછા અહીંયા કથા કરવા લાયક બની ગયા છીએ. હા, એવી ઘટના ઘટી, પણ મહારાજે જબરો મોટો પરચો પૂર્યો અને બધાય સંતો સાજા નરવા કથા કરવા અને સાંભળવા તત્પર થયા. એમાં આ પવિત્ર શ્રાવણ માસ એનો પહેલો દિવસ, ભગવાનને નિર્ધારેલો સમય હોય ત્યારે જ આપણે બધું કરી શકીએ છીએ. ભગવાનની ઈચ્છા વિના કોઈથી કાંઈ તરણું પણ તૂટતું નથી. કરતા હરતા તો એક મહારાજ છે, એ ધારે ત્યારે થાય અને ધારે ત્યારે વિખાય. ફરી ભગવાનની કરુણા થઈ છે. સવારમાં અહીંયા લોયાધામને આંગણે ચાલતી પાવનકારી પુરુષોત્તમ ચરિત્રની કથા, છેલ્લે છ અધ્યાયની કથા શરૂ હતી. શ્રાવણ માસનો બહુ મોટો મહિમા છે, એમાં એ કથાનો તો બહુ જ મહિમા. શ્રાવણ મહિનામાં તમે જુઓ, મંદિરોમાં ઠેર ઠેર જગ્યાએ કથાનું આયોજન થાય, પારાયણોના આયોજન થાય, માસિક પારાયણો થાય. ચાતુર્માસ એક તો પવિત્ર મહિનાઓ અને એમાંય શ્રાવણ માસ તો એનાથી અધિક. મહારાજ શિક્ષાપત્રીમાં કે ચાતુર્માસમાં કંઈક ને કંઈક નિયમ લેવું, અને જો ચાતુર્માસમાં ચારેય મહિના ન લઈ શકે તો શ્રાવણ મહિનામાં તો ખાસ લેવું, એનું અનંત ગણું ફળ છે, અનંત ગણું પુણ્ય છે, અનંત ગણો મહારાજને સદગુરુશ્રીઓનો રાજીપો છે એમાં. તો આજે ભગવાને નક્કી કર્યું હશે તો ફરી પુરુષોત્તમ ચરિત્રમાં આપણે પ્રવેશ કરીશું. ભગવાન શ્રીહરિને ધરતી ઉપર પધારવું છે, પોતાના મુક્તોને આ ધરતી ઉપર લાવવા છે, અનંત જીવાત્માઓના કલ્યાણ કરવા છે. પણ ભગવાનનો એક નિયમ છે, કોઈ પણ કારણ વગર, હેતુ વિના, નિમિત્ત વિના ભગવાન પધારતા નથી. છેલ્લે ભારતવર્ષના એ હિમાલયનું વર્ણન સાંભળ્યું હતું, સુંદર મજાનું એ હિમાલયની ગોદમાં અતિ દિવ્ય રમણીય બદ્રિકાશ્રમ ધામનું વર્ણન સાંભળ્યું હતું, અને એ બદ્રિકાશ્રમમાં ભગવાન નર નારાયણ તપસ્વી યોગી મનોહર મૂર્તિનું વર્ણન સાંભળ્યું હતું. પૂરા એ ભારતભરમાંથી વિચરણ કરીને આવેલા ઋષિ મુનિઓનું પધારવું, નર ભગવાનનું એમનું સ્વાગત કરવું, નારાયણ ભગવાનના દર્શન કરવા, બધા એ ભાવ વિભોર થયા, એકબીજાના તનનું ભાન પોતે ભૂલી ગયા, ઓતપ્રોત થયા. ઋષિઓ ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાન ઋષિઓના વખાણ કરે છે, ગુણોનું ગાન કરે છે. છેલ્લે ભગવાન નારાયણે જે વચનો સંતો માટે ઉચ્ચાર્યા હતા એ ફરી વાર રિપીટેશન કરીને તાજું કરીશું, પછી કથા ગંગાને આગળ ધપાવીશું. યહ વિધિ મુનિ કિય સ્તુતિ ઉચારા. અતિ મધુર આ પુરુષોત્તમ ચરિત્રની કથા કવિરાજ, કવિ સમ્રાટ એવા દલપતરામ કવિની કલમે લખાયેલો આ ગ્રંથ, ભગવાનની પ્રેરણાથી લખાયેલો ગ્રંથ, મોટા સદગુરુઓની આજ્ઞાથી લખાયેલો આ ગ્રંથ, અતિ અદ્ભુત પ્રસાદીનો આ ગ્રંથ. દલપતરામ કવિ એટલે ભગવાનના પ્રસાદી ભૂત પુરુષ હતા, મહારાજની હયાતીના હતા, મહાન વ્યક્તિત્વ અને મહાન ભક્ત હતા. એમને લખ્યો અભેશી બાપુની પ્રેરણા થઈ અને આપણને આ સરસ મજાનું ભાથું, જેને કહેવાય અક્ષરધામનું, એ ભરીના ગ્રંથ અર્પણ કર્યો.
તો સુંદર મજાની ચોપાયોનું અહીંયા એવું સરસ મજાનું રામાયણી ઢાળની અંદર રામાયણી ગ્રંથની શૈલીમાં અદ્ભુત વર્ણન લખ્યું છે. ફરી આપણે ગાઈશું, સાથે સાથે દોહરાવીશું, જીલવાવાળા પણ તૈયાર રહેશે. યહ વિધિ પુનિ યહ વિધિ મુનિ કિય સ્તુતિ ઉચારા યહ વિધિ મુનિ કિય ઉચારા હોઇ રહ્યા તિત જય જય જયકારા હોઇ રહ્યા તિત જય જયકારા તવાન કરી કિય દંડ પ્રણામ જોરી બેઠે કર જોરી બેઠે પુનિ બોલે નારાયણ વાણી પુનિ બોલે નારાયણ વાણી આય ભલે મહામુનિ જ્ઞાની આઈ ભલે મહામુનિ મમ અતિ ઈચ્છા તુમ દર્શન કી સો સબ અબ પૂરન ભઈ મન કી તો સબ અબ પૂરન ભઈ મન કી દર્શન દુર્લભ મુનિ તુમારા દર્શન આવી રીતના ઋષિ મુનિઓએ કવિએ લખ્યું એ પ્રમાણે સ્તુતિ કરી છે. જય હો તમારો, જય હો હે નર નારાયણ ભ્રાતા તમારો જય હો. જય જયકાર કર્યો, સ્તવન કરીને ઋષિ મુનિઓએ ભગવાન નર નારાયણને દંડ પ્રણામ કર્યા, બંને હાથ જોડ્યા છે અને ત્યારે એક એકને બાથમાં લઈને ભગવાન નર અને નારાયણ ઋષિઓને સંતોને ભેટ્યા છે, મળ્યા છે, બેસાડ્યા છે. અને પછી નારાયણ ભગવાન વાણી બોલ્યા, હે મુનિયો, હે ઋષિયો, હે સંતો, હે મારા અતિ વાલા, તમે પધાર્યા, બહુ આનંદ થયો, તમે ભલે પધાર્યા, સુસ્વાગતમ. મમ અતિ ઈચ્છા તુમ દર્શન કી, હું તપ તો કરું છું, મારી વૃત્તિ મારા સ્વરૂપમાં અખંડ જોડી રાખું છું, પણ સાથે સાથે અખંડ તમને પણ યાદ કર્યા કરું છું. ઘણા દિવસથી મનમાં એમ થતું હતું કે મારા સંતો ક્યારે પધારે, મારા સંતો ક્યારે પધારે, મારા સંતો ક્યારે પધારે. ભગવાન તપ કરતા કરતા પણ સંતોને ભૂલતા નહીં, ભગવાન જપ કરતા કરતા પણ સંતોને ભૂલતા નહીં, ભગવાન કંઈ પણ ક્રિયા કરે તો પણ સંતોને ક્યારે ભૂલતા નહીં. જેમ અખંડ પોતાના આત્માનું અનુસંધાન રહેતું, એમ સતત ભગવાનને પોતાના સંતોનું પણ અનુસંધાન રહેતું. ક્યારનો તમારા દર્શનની રાહ જોતો હતો, ભગવાન પોતે કે છે, સો સબ અબ પૂરણ ભઈ મન કી, આ મારી ઈચ્છા જે મનની હતી ને એ તમે આજ પૂરી કરી છે. બહુ આનંદ થયો, એટલો બધો આનંદ થયો કે એ આનંદનું વર્ણન ના કરી શકું. દર્શન દુર્લભ મુનિ તુમ્હારા, જેમ ભગવાનના દર્શન દુર્લભ છે ને, એનાથી એ ભગવાનના સાધુના દર્શન તો ઓર દુર્લભ છે. કદાચ કોકને ભગવાનના દર્શન થઈ જાય, થોડી વાર ભગવાન પરચો પૂરે અને ભગવાન પર અહોભાવ પણ થઈ જાય, પ્રેમ પણ થઈ જાય, પણ કેટલા દી ટકે એનું કંઈ નક્કી નહીં. ફરી ભગવાન થોડી વાર લગાડે તો કે લે ભગવાનને આપણી કાંઈ પડી નથી, કોણ જાણે ક્યાં વયા ગયા છે, આપણું કોણ ધ્યાન રાખશે, ફરી તૂટી જાય. પણ એકવાર ભગવાનના સંતમાં જેને પ્રીતિ થઈ ગઈ હોય, હેત થઈ ગયું હોય, હા, અને ત્યારે કોઈ કાળે ભગવાનમાંથી પ્રીતિ તૂટે જ નહીં. કારણ કે ભગવાનમાં પ્રીતિ થવાનું કારણ પણ ભગવાનના સંત છે, આવું મહારાજ વચનામૃતમાં કહે છે.
માટે હે સંતો, તમારા દર્શન અતિ દુર્લભ છે, અતિ દુર્લભ છે. દર્શન દુર્લભ મુનિ તુમારા, દર્શન દુર્લભ મુનિ તુમારા, હર દર્શન દુર્લભ મુનિ તુમારા, દર્શન દુર્લભ મુનિ તુમારા. લવ સુકૃતે ન હોવન હારા, લવ સુકૃતે ન હોવન, હે લવ સુકૃતે ન હોવન હારા. હે બોલો કાદી તામહિ જયહિ, અરે યોગ સિદ્ધિ પુનિ કહાત તે, યોગ સિદ્ધિ પુનિ કહાત તે, યહ સબસે તુમ વલ્લભ મોઈ, તુમ સબ સત્ય માન હું સોઈ. તમારા દર્શન દુર્લભ છે, થોડા પુણ્ય સાધુઓના દર્શન થતા નથી. ભગવાનના દર્શન કદાચ થઈ જતા હશે, થોડા પૈસે, થોડા પુણ્ય, ભગવાનના દર્શન નથી થતા. થોડા પૈસા આપો પૂજારી, તરત પડદો ઓપન કરી નાખે, દર્શન કરવાની મજા આવે. જેવા અંદર જઈએ ને, પડદો પાછો બંધ થઈ જાય, પછી ક્યારે પોઢી ગયા છે ભગવાન, કે છે આરામમાં છે. પછી પૂજારીને સેજ ખૂણામાં બોલાવીને પૂછીએ કે ક્યારે જાગશે, કે જેવી ઠાકોરની મરજી, જો મરજી અત્યારે હમણાં કરે તો જાગે પાછા. આપણે એટલી વાતમાં સમજી જવાનું, આપણે જેવો ગજવામાં હાથ નાખો, ઉભારો ઉભારો ભગવાન હજી પડખા જ ફરે છે, હજી ઊંઘ નથી આવી, તરત ભગવાન દર્શન આપે. કેવા કરુણાસાગર ભગવાન છે, દર્શન આપે. હા, ભગવાનના દર્શન થઈ જાય, પણ ભગવાનના સાધુના દર્શન એમ નથી મફતમાં મળતા, નથી સસ્તા મળતા. એ તો કહેવાય છે ને, ગંગા કાંઠે ગંગાનો મહિમા બહુ ઓછો હોય, સમજ્યા ને, ઘર કી મુર્ગી દાળ બરાબર કે છે ને, એવું છે. રોજ સાધુ ભેડા રહેતા હોય ને, હા તો પછી એમ થાય, લો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, બરાબર. પણ જ્યારે કોઈ સંત પ્રેમી હોય, 6 મહિને 12 મહિને દર્શન ન થયા હોય, ત્યારે એને પૂછો ને, ત્યારે ખબર પડે કે કેટલા મોંઘા છે અને કેટલો એનો મોટો મહિમા છે. જોરુભાઈ આવ નજીક છે હો, અહીંયા સંતો, તમે તો આમ હે ને, આમ આમ કીક મારો ને, 2 મિનિટમાં 5 મિનિટમાં અહીંયા પહોંચી જાઓ. હે, ભગવાન કે છે સંતોના દર્શન બહુ દુર્લભ છે, અને ભગવાને તમારા ઉપર અમારા ઉપર કેટલી કરુણા કરી કે રોજ સાધુ ભેડા જ મૂકી દીધા. હો જસભાઈ, સાધુ ભેડા મૂકી દીધા, બોલો કેટલી દયા કહેવાય. ભગવાન કે છે મને તમારા દર્શન દુર્લભ છે, બોલો મને તમારા દર્શન દુર્લભ છે. હર દર્શન દુર્લભ મુનિ તુમારા, દુર્લભ મુનિ તુમારા. થોડા પુણ્ય નથી મળતા, એટલે લખ્યું લવ સુકૃતે ન હોવન હારા. ગોલોક ધામ હિ જેહિ, યોગ સિદ્ધિ પુનિ કહાવત તેહિ. અષ્ટાંગ યોગ સિદ્ધિઓ, અષ્ટ સિદ્ધિઓ, નવ નિધિઓ, એના કરતાંય તમારા દર્શન દુર્લભ છે, એના કરતાંય તમારી પ્રાપ્તિ દુર્લભ છે. કદાચ એ મળી જાય સાધનાથી, સાધનાથી, પરિશ્રમથી, મહેનતથી એ મળી જાય. પણ ભગવાનના સંતો કોઈ પ્રયત્ન સાધનાથી, ઉદ્યમથી મળતા નથી. માત્ર ને માત્ર જો ભગવાન કૃપા કરે તો સાધુનો જોગ કરાવી દે, અને જો સાધુ કૃપા કરે તો ભગવાનનો જોગ કરાવી દે. જ્યારે હનુમાનજી લંકામાં ગયા, સીતાજીની શોધમાં અશોક વાટિકામાં ગોતતા ગોતતા જતા હતા, અને એ વખતે વિભીષણના દરવાજા ખખડાવ્યા, ત્યાં તો અંદર રામ 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 આવો અવાજ આવતો હતો. ઓહો, આખી લંકામાં એક ભગત નીકળો ખરો. દ્વાર ખોલ્યા, વિભીષણનો ભેટો થયો, અને ત્યારે વિભીષણ બોલ્યા, બિન હરિ કૃપા બિન મિલત નહીં સંતા. શું કહ્યું? ભગવાનની કૃપા વિના
તમારા જેવા સાધુનો, હનુમાનજી જેવા સંતનો યોગ ના થાય એટલે મારા ઉપર રામની કૃપા પાકી છે કે તમે મળ્યા, હવે મને રામય મળશે, પાકું થઈ ગયું. એટલે ગોલોકાદી ધામ કરતા પણ, યોગ સિદ્ધિઓ કરતા પણ, હે સંતો, યહ સબસે તુમ વલ્લભ મોઈ, યહ સબસે તુમ વલ્લભ મોઈ, તુમ સબ સત્ય માન હું સોઈ, સબ સત્ય માન હું સોઈ, શિવ અજયાદિ સજત મમ સેવા, અરે શિવ અજયાદિ સજત મમ સેવા, તિન સે પુની તુમ પ્રિય મુનિ દેવા, યહ સબસે તુમ વલ્લભ મોહી, યહ સબસે તુમ વલ્લભ મોહી, તુમ સબ સત્ય માન હું સોઈ, સબ સત્ય માન હું સોઈ. તમે મને બધાય કરતા તીવા, આ કથા સત્સંગી જીવનમાં પણ લખાણી, હરિચરિતામૃત સાગરમાં પણ લખાણી, હરિલીલા અમૃતમાં પણ લખાણી, ભક્ત ચિંતામણીમાં પણ લખાણી, અને પુરુષોત્તમ ચરિત્રમાં પણ લખાણી. ભગવાન નર નારાયણ કે છે, સંતો તમે મને બધાય કરતા વાલા છો. મુક્તાનંદ સ્વામી તો ત્યાં સુધી લખ્યું કે કમલા મેરો કરત ઉપાસન માન ચપળતા ખોઈ, યદ્યપિ વાસ દિયો મેરે ઉરમે, સંતન સબ સમ નહીં સોઈ. કમલા એટલે લક્ષ્મીજી, સાક્ષાત લક્ષ્મીજી આઠો પહોર મારા ચરણની સેવા કરે છે, એક પળ માત્ર પણ મારાથી દૂર નથી જતા, એવા જે લક્ષ્મીજી. છતાંય પણ હે સંતો, તમે મને જેવા વાલા છો ને, એવા તો મારી અર્ધાંગના લક્ષ્મી પણ મને વાલા નથી, એટલા બધા તમે મને વાલા છો. શિવ અજ આદિ સજત મમ સેવાલો, ભવ બ્રહ્મા શિવ ઇન્દ્રાદિક દેવતાઓ મારી બહુ સેવા કરે છે, મારી બહુ સેવા કરે છે, છતાંય પણ હે મુનિયો, એના કરતાય તમે મને વધારે વાલા છો. ભલે નહીં સેવા કરે તોય સંતો તમે મને વધારે વાલા છો. ઋષિઓ કે છે, ઋષિઓ કે છે, પ્રભુ એ બ્રહ્મા તમારી આજ્ઞા પાળે છે, તમારામાં મન રાખે છે, તમે કોઈ એમ કરે છે, તમારી એ સેવા કરે છે, શિવ તમારી સેવા કરે છે, ગોલોક ધામ તો તમને અતિ પ્રિય છે, તમે જેના ઉપર કૃપા કરો ને યોગ સિદ્ધિઓ અર્પણ કરો છો, આટલું બધું છતાંય અમે બધાય કરતા તમને વાલા કેમ છીએ? અમે તો અખંડ તમારાથી દૂર જ ફરીએ છીએ, ભરતખંડમાં વિચરણ કરીએ છીએ, આ તો બધા અખંડ તમારી હાજુરમાં છે, છતાંય અમે એટલા બધા પ્રિય કેમ છીએ? સાંભળજો, હે સંતો કે છે ભગવાનને, આટલા બધા પ્રિય અમે કેમ છીએ? અમારે કારણ સમજો, અમે સમજી જઈએ તો પછી અમને અખંડ યાદ રહીએ ને ભગવાન, એ પ્રમાણે જ અમે કરીએ, ક્યારેય પણ રસ્તો આ મૂકીએ નહીં, અમારું લક્ષ્યથી અમે ભટકીએ નહીં. પ્રભુ કેમ અમને, અમે અતિવાલા કેમ છીએ તમને? અહીં સુધીની કથા આપણે સાંભળીતી ગયા વખતે, અને આગળ જ્યારે એ વખતે મેં કહ્યું હતું કે ભગવાને ત્યારે, એટલે મેં મારા અંદાજથી, મેં મારા વિચારથી કહ્યું હતું કે ભગવાને એવું કહ્યું હતું કે આજને આજ બધું કહેવાની જરૂર નથી, અને આજને આજ તમને કહી દઉં, તમે પાછા વયા જાઓ, મારે તમને જવા દેવા નથી, હવે તમારે ભેડું ને ભેડું રહેવું છે, તમે મને બહુ વાલા છો, એટલે પછી ચાર મહિના પછી કહીશ. તે આજે કીધું પાછું, કેટલા મહિના પછી? ચાર મહિના સુધી ઋષિ મુનિઓને ભગવાને પોતાના સાનિધ્યમાં રાખ્યા, સંતોને પાસે ને પાસે રાખ્યા. ઘણી વાર ગઢડામાં મહારાજ નહોતા. એ વખતે છેલ્લી કથા પુરુષોત્તમ ચરિત્રની એપ્રિલની 18 તારીખે પૂરી કરી હતી. એપ્રિલ, મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ, ઓગસ્ટની 8મી તારીખ છે, ત્યાં સુધી સંતો હારે ના રે બદ્રિકાશ્રમમાં જ રહ્યા, મજા કરી બોર ખાઈને, હે નિત્ય દર્શન ને નિત્ય ગંગામાં સ્નાન ને ધુબાકા દીધા, ઓ ભગવાનનું સાનિધ્ય પછી વાત શું કરવી, ઓત પ્રોત ભગવાન નહીં. તે એટલો ટાઈમ, ચાર મહિના આમ તો બધા તપ કરતા હોય પણ ભગવાને તપ એ પડતું મૂકી દીધું, સંતો આવ્યા એનાથી મોટું તપ કયું?
પછી હવે કે છે ત્યારે સંતો પછી અધીરા બન્યા છે, સમજ્યા કે મારા ચાર મહિના થઈ ગયા હવે કયો ભગવાન, કે આજ તો કહી જ દેવું છે. અને અદભુત દોહો લખ્યો, તુમ જન કોઈ ઉપદેશ કરી અને દેત અને દેવાત નિર્ભય દાન, તુમ જન કોઈ ઉપદેશ કરી અને દેવાત નિર્ભય દાન, જપ તપ જગનાદિક કિયે નહીં ફલ એ હી સમાન, જગ મે તુમ હી સમાન નાહી પરમ પરમારથી. સોરઠો તરત લખી નાખ્યો પાછળથી, જગ મે તુમ હી સમાન નાહી પરમ પરમારથી, પુનિ તુમ સકલ સુજાન અનન્ય મેરે ભક્ત હો, અનન્ય મેરે ભક્ત હો, તુમ જન કો ઉપદેશ કરી. હે સંતો સાંભળો, ત્યારે તમે મને કેમ વાલા છો સાંભળો, ત્યારે એટલા માટે વાલા છો કે તમે તુચ્છ જેવા જીવોને પકડીને એની પાસે બેસીને એને પ્રેમ આપીને સુંદર મજાની વાતો કરો છો, અને એ વાતો જગતની નહીં, પોતાના ગુણોની નહીં, મારા ગુણોનું ગાન કરો છો, મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો એમને. તુચ્છ જેવા પામર પતિત અધમ જીવોની અંદરથી કળિયુગનો પ્રવેશ કાઢી નાખી, એના દુર્ગુણોને છોડાવી, વ્યસનો ફેસનો છોડાવી, શુદ્ધ બનાવી, ચોખ્ખો કરી, અને એના હૃદયમાં એના આત્મામાં મારા સ્વરૂપનું જ્ઞાન રેડો છો, મારા સ્વરૂપનો ઉપદેશ આપો છો, મારા સ્વરૂપનું દાન આપો છો, દેવત નિર્ભય દાન. આ જગતમાં બહુ પ્રકારના દાનો છે, અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, સમજ્યા, ભૂમિદાન, મહેલોના દાન, મકાનના દાન, જમીનના દાન, બહુ પ્રકારના દાનો છે, હજારો પ્રકારના દાનો છે, પણ સર્વ દાનોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ અભયદાન છે, એના જેવું એકઈ નહીં, અભયદાન તુલ્ય કોઈ દાન ના કહેવાય. આ દુનિયામાં રાજા મહારાજાઓ હોય, સુખી સંપન્ન સાહુકાર શેઠિયાઓ હોય, તે બધું દાન પોતે સદાવ્રત ખોલે, અન્નનું દાન આપે, વસ્ત્રનું દાન આપે, દાગીનાઓનું દાન આપે, રૂપિયાનું દાન આપે, ભૂમિનું દાન આપે, એ બધા એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ સ્વર્ગમાં એનું જે આ દાનનું પુણ્ય હોય ત્યાં સુધી રહે, એ ખૂટે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, જેવું પુણ્ય ખતમ પાછા નીચે આવે અને પાછા એ હતા ને એમનેમ પાછા મંડે કમાવા ને પછી દાન મંડે દેવા ને વરી પાછા સ્વર્ગે જાય ને વરી પાછા હેઠા ને વરી ચડે ને વરી હેઠા, ચક્કર ચાલુ. પણ એક એવું દાન, ભગવાનના સ્વરૂપનું દાન, ભગવાનની સાચી નિષ્ઠા, પરિપક્વ નિશ્ચય જીવના હૃદયમાં કરાવે, અને જીવ જો પરમાત્મામાં ચોંટી જાય તો છેલ્લો જન્મ થઈ જાય, જન્મ મરણના ચક્રમાંથી નીકળી જાય, યમ યાતનાથી રહિત થઈ જાય, અને પરમ ભગવાનનું ધામ અક્ષરધામને પામી જાય, એનું નામ નિર્ભય દાન. એના ઉપર કાળનો ભાર ન હોય, એના ઉપર કાળનો ભય નહીં, કર્મનો ભય નહીં, માયાનો ભય નહીં, યમદૂતોનો ભય નહીં. આપણે જ્યારે વર્તમાન ધરાવે ને, ગુરુજી વર્તમાન ધરાવે ને, જીવને હાથમાં પાણી લેવડાવે, શરણે આવે જીવ, કંઠી પહેરાવતા પહેલા સંકલ્પ કરે, કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ, આ બધાનો ભય તારે માથેથી ગયો, હવે તું ભગવાનને શરણે આવ્યો છો, બસ ભગવાનનું સવાર સાંજ ભજન કરજે, ભગવાનના પાંચ નિયમો પાળજે, ભગવાનની નિષ્ઠા રાખજે, એક ભગવાનની શરણાગતિની આ નિશાની કંઠી ગળામાં રાખજે, જીભ ઉપર ભગવાનનું નામ લેજે, તારો કોઈ વાકો વાળ નહીં કરી શકે, આ લોકને પરલોકમાં તું સુખી થઈશ, અને ડંકા દઈને ભગવાનના ધામમાં હાડેડાટ કરતો જઈશ. આવ્યું ને,
એમ છે તારે, એનું કંઈ નક્કી નહીં ક્યારે ભગવાનનું વિમાન આવે. જો કંઈક આવું કર્યું હોય તો હડેડાટ આવે ને ગડેડાટ વયું જાય. એવું છે બાલુ દાદા, આમ વાત છે લ્યો. પણ ભગવાનને શરણે મૂકી દીધો એ જીવને, તુચ્છ જેવા જીવને ભગવાનને શરણે મૂક્યો, કામ પૂરું, નિર્ભય થઈ ગયો. આ દાન એક જ વ્યક્તિ આપી શકે છે, સદગુરુ, મહાન વિભૂતિ સંત. હા, એના સિવાય કોઈની તાકાત નથી કે નિર્ભય દાન આપી શકે. ભગવાન તો છે જ, પણ ભગવાન કે આપણે સાંભળીએ છીએ ને કથામાં કે ભગવાન પણ ગંદા જીવને નથી અડતા, પાપી જીવને નથી અડતા, એના હામું નથી જતા. પણ સંત જ્યારે એ પાપી જીવને ચોખ્ખો કરે છે, તુચ્છ જીવના અપમાનો સહન કરીને, હો 27માં પ્રથમના 27માં મહારાજ કહે છે કે તુચ્છ જેવા જીવોના પણ અપમાન સહન કરીને એને ભગવાનનું જ્ઞાન આપે એવા સમર્થ તથા જરણાતો એવા સંત કરી શકે છે, જેના પગમાં ચાલનારા ભગવાન હોય, હાથમાં કાર્ય કરનારા ભગવાન હોય, જેની જીભમાં બોલનારા ભગવાન હોય. જીવ પ્રાણી માત્રને ચાલવાની, બોલવાની, કાર્ય કરવાની શક્તિ એવા સંત અર્પણ કરતા હોય, એવા સમર્થ વિભૂતિ સંત જે સમર્થ થકા ઝરણા કરતા હોય, એવા સંત આ જીવને નિર્ભય બનાવે છે. પોતાની જાતે જીવ ક્યારે નિર્ભય નથી બનતો, બધેથી વાસનાના દોરડા તોડાવી નાખે છે, બધેથી આસક્તિ રહિત કરી નાખે છે, એકદમ ચોખ્ખો નિર્મળ કરી નાખે છે. લ્યો, ભગવાનને ગમે એવો સદગુણી બનાવી દે છે અને ત્યારે ભગવાન એને ગ્રહણ કરે છે અને ભગવાનના ધામને પામે છે, અક્ષરધામને પામે છે. ત્યારે જીવ નિર્ભય થાય. કોઈ પણ લોકમાં જાય, ગમે બ્રહ્માંડમાં જાય, જીવ ક્યારે પણ નિર્ભય નથી થતો. એ ભલે ને પછી કીડા રૂપે હોય. એક કીડો હતો ને, કીડો રોડ ઉપર ચાલ્યો જતો હતો. હા, ત્યાંથી એક ગાડું આવ્યું. ભગવાન વ્યાસે નજરે જોયેલી આ વાતો લખી. કીડા ગાડું આવતું જોયું ને, ખડખડ ખડખડ, પેલા લાકડાના પૈડા હોય ને, ખડખડ 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 થાય, તો કીડો ચમક્યો કે આવે છે કંઈક, અને હમણાં આવશે ને મને ચકદી નાખશે. તો ભયનો માર્યો, ભાગ્યો કીડો, રોડ નીચે ઉતરી ગયો. અને ત્યારે ભગવાન વ્યાસે એને વાચા આપી અને પૂછ્યું, હે કીડા, હજી તને જીવવાની શું આશા છે? પોદળામાં પડ્યો છો, પોદળામાં નીકળ બા, મરતો કંઈક હારો દેહ આવે બીજો. ત્યારે કીડો કે, ના ના, આમાં જેવી મજા આવે ને, દૂધપાકને માલપુડા ખાઈને મનુષ્ય, એને આવી મજા ન આવે. એવી મજા મને આમાં આવે છે, તમને શું ખબર પડે આમાં કેવી મજા આવો તારે ખબર પડે. હવે એમ એ કે એટલે હું આપણે પોદળામાં પડવાનું? પણ જીવને બસ નથી છૂટતું, કીડાને એમાં મજા આવતી હોય છે. પણ ભય તો છે, જોયું, એને ભય છે, ભાગ્યો તરત, બીક છે ને. હા, એક કાગડો છાનોમાંનો સરસ મજાનો તાર ઉપર બેઠો હોય કે એક સરસ મજાની વૃક્ષની ડાળીએ બેઠો હોય, તમે ખાલી ખાલી વાંકા વળો ને તો ઉડી જાય લો. આપણને ખબર ન હોય ક્યાં કાગડો બેઠો છે, તમારે તો ખિસ્સામાંથી પેન પડી ગયું, લેવા વાંકા વળો ને તો કાગડો ઉડી જાય. આ કાળા માથા વાળાનો ભરોસો નહીં ક્યારે હાટી દે, એને ભય છે. મરવાનો જીવ પ્રાણી માત્રને ભય છે, અને જેને ભગવાનના સંતનો આશરો થાય છે, ભગવાનના સંતનો અચળ આશરો થાય છે, એ જન્મ મરણના મૃત્યુ થકી રહિત થાય છે, નિર્ભય. ચાર પ્રકારના ભક્ત છે એ મૃત્યુના ભયથી ભયભીત નથી થતા, ભયથી તરી જાય છે, એને પણ બીક નથી લાગતી. એટલે કાલ જવાના હોય તો આજ જઈએ, એ તો રાહ જોતા હોય ક્યારે આ પાપી ખોડિયું પડે અને મુક્ત થઈએ. અને ઘણાને 80 વર્ષે ડહકે લેતા હોય ને, તોય મને જલ્દી દવાખાને લઈ જાઓ, દવાખાનામાં જ છો તું, તો જલ્દી મને બોટલ ચડાવવા માંડો, બોટલ ચાલુ જ છે તારો ભાઈ, બોલો, તો 2-3 ઇન્જેક્શન મારી દો, પણ હું બેઠો થઈને સીધો ખેતરે વયો જાઉ. તમે વિચાર કરો, નથી મરવું માણસને, ભય છે, બીક લાગે છે, હવે મારું શું થાય, હવે મારું શું થાય. હા, કોરોનાનો જો ખાલી અમથી અમથી છીક આવે ને તોય ભયમાં. એટલે એવી છીક તો અહીં બધા ખાતા હોય, હાલતા ચાલતા
કૂતરાય ખાતા હોય તો હું એને કોરોના થયો હોય, પણ બીક માણસને એમ એવી ભય ઘરી જાય છે ને. એક જ વ્યક્તિ નિર્ભય થાય છે જે સંતનું શરણ લે છે, એને નિર્ભય બનાવી દે છે. એના જેવું બીજું કોઈ દાન નહીં, અને એ દાનની તુલ્ય કોઈને સરખાવાય પણ નહીં. નિર્ભય અભય દાન, હા સમજી ગયા ને મહારાજ કે છે, ભગવાન કે સમજી ગયા ને, એ સંતો તમે એ દાન આપો છો, તમે તમારા દેહનું પણ ધ્યાન ખ્યાલ રાખતા નથી, અને ભૂખ્યાન તરસ્યા અવિરત વિચરણ કરીને જીવોના હૃદયમાં મારા સ્વરૂપનું જ્ઞાન આપી અને એને મુક્ત સમાન બનાવો છો, મુક્તિનો અધિકારી બનાવો છો, માટે તમે મને વાલા છો. અને એવો ભયદાન, જપ તપ યજ્ઞાદિ કિયે નહીં ફલ યહી સમાન. ભલે ને યજ્ઞ કરે, કરોડો યજ્ઞ કરે ને, એક યજ્ઞમાં પાછા કરોડ રૂપિયા આહુતિ કરે ને, તો આના સમાન નહીં હો. એટલે બેઠા હોય ને કોઈ પણ જીવ આપણી પાસે આવે ને, તરત ભગવાનની વાત કરવી, એ ભગવાન સર્વોપરી છે, અવતાર. જો સુરાખાચરને આપણે સાંભળીએ છીએ ઘણી વખત કે મહારાજ ભર સભામાં કહેતા કે દરબાર કંઈક વાત કરો, અરે મહારાજ હું તો કાળા અક્ષર કુવાડે માંડ્યા, કાંઈ ભણ્યો નથી ને વાંચ્યું નથી કાંઈ, મને શું આવડે બોલતા. તો મહારાજ કે જે આવડે તે બોલો. ત્યારે બાપુ કહેતા, હું ને મારો ઠાકોર, હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, ઠાકોર બેઠો પારણે. જો બેઠો છે ને, શ્રાવણ મહિનો હાલે છે, હિંડોળા ઉત્સવ ના, કેટલો નાનો સુંદર મજાનો હિંડોળો જો, ઠાકોર બેઠો બેઠો પારણે અને હું દોરી તાણું. બોલો સ્વામિનારાયણ સર્વોપરી છે, આટલું આપણને આવડે બોલો. કે લે તમને જ બધાને કહું છું બોલો, પણ એને તમને તેમ હોય ને કીધું, સુરા બાપુ એ 200 વર્ષ પહેલા કીધું, તો આપણે શું કરવા બોલવું. હા બધાને બોલાવતા, બોલો સ્વામિનારાયણ સર્વોપરી છે, આખી સભા બોલે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. પછી બાપુ તરત પાછા ટોક એવો, હા ઉપરથી બોલે, ઓલા શું કહેવાય, ન બોલે ગજનો, એમ કે પાછા એની ભાષામાં ન બોલે ગજનો. તે પાછા પરિવાર અમુક જયારે સંકોચમાં હોય ને, બોલો સ્વામિનારાયણ સર્વોપરી છે, તો ન બોલતા એ બોલે કે આપણે ગજના નથી થવું, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. તો વરી બાપુ ટોકે, ઉપરથી બોલે ને અંદરથી ન માને એ હાથ ગજનો, બધેથી બારણા બંધ. પણ આટલું તો આપણને આવડે ને, ભલે બીજું કંઈ ન આવડે, આપણે વાંચ્યું ન હોય, પણ કોઈ જીવ આપણી પાસે આવે ને ભગવાનના સ્વરૂપનું સર્વોપરી જ્ઞાન આપીએ, એનાથી ભગવાન જેટલા રાજી થાય એવા કોઈ સાધને કરી ન થાય. ભલે ને જપ કરે, ભલે ને તપ કરે, ભલે ને યજ્ઞ કરે. હા ઘણીવાર કોઈ જીવ પાસે આવે ને, સામેથી કહેવો એક કંઈ ખારી ભગવાનની વાત કરો ને, હમણાં મારી માળા ચાલુ છે. ભાઈ થોડી વાર મેલ માળા, માળા કરતાં ઘણું પુણ્ય કમાવાનો વારો આવ્યો છે. બે ચાર વાતો કહી દે એમને, આવડતી હોય ત્યારે તો પૂછતા હોય, બના મને વજ્રામૃતનું બધું જ્ઞાન, પણ અત્યારે ટાઈમ નથી, હમણાં મારું ધ્યાન ચાલે છે. ધ્યાન પડતું મૂકીને પણ વાતો કરવી, ગુણાતન સ્વામીની વાતોમાં છે આ બધું. મહારાજને પૂછ્યું હું શું કરું, મહારાજ કે કાંઈ નહીં કરો ચાલશે, વાતો કરો. આત્મ સ્વરૂપે રહેવું એના કરતા પણ વાતો કરવી શ્રેષ્ઠ કીધી, ધ્યાન ધરવું એના કરતા પણ વાતો કરવી શ્રેષ્ઠ કીધી, શ્રેષ્ઠ કીધી. વાતો ભગવાનની હોવી જોઈએ, મારી તારી ભગલાવાળી ન હોવી જોઈએ, હા નિંદા ટીકન કુથલી ના હોવી જોઈએ, ગ્રામ્ય વાર્તાઓ ના હોવી જોઈએ. ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી, નિરંતર કરવી, અને એનાથી જીવનો મોક્ષ થાય એવો તો બીજા કોઈ વાતે કરી ના થાય. એનાથી જીવ સુખ્યો થાય આ લોક ને પરલોકમાં, એના જેવો કોઈ વાતેથી ના થાય. લ્યો માટે કોઈક બેઠા હોય ને, તરત એક વાત કહી દેવી, લોયાધામના મહિમાની વાત કરી દેવી, મુક્તાનંદીય પરંપરાના મહિમાની વાત કરી દેવી, મુક્તાનંદ સ્વામીના ગુણોની વાત કહી દેવી, એક કદું ચરિત્ર કહી દેવું. બસ કીડીને કેટલું જોઈએ, ગુરુજી ઘણીવાર કથામાં નથી કહેતા, કીડીને કેટલું જોઈએ, હે આખો લાડવો જોઈએ, કણિકો જ જોઈએ, બસ થઈ ગયું. અભય દાન આટલું ખાલી. તમે જુઓ બ્રહ્માનંદ સ્વામીનું ચરિત્ર આપણે વારંવાર સાંભળીએ છીએ કે વિચરણ કરવા ગયા હતા ને એક માછીમાર માછલા મારતો હતો, સ્વામી કે ભલા આ શુક્રવાર નિર્દોષની હત્યા કરે છે, બાપુ શું કરવું, કે પેટ તો ભરવું કે નહીં, ઘર પરિવારનું પોષણ તો કરવું જ કે નહીં. તારે કે ભલા આ કરીને થોડું પોષણ, બધા બીજા બધા જે આ નહીં કરતા હોય હું મરી જતા હશે,
કઈ પણ બીજો ધંધો કરવો, શાકભાજી ભાઈ, ટેટી ભાઈ, તડબૂજ ભાઈ, સરસ મજાનું થાય. પણ બાપુ અમારો તો બાપ દાદાનો ધંધો છે. એ બાપ દાદા ક્યાંય વ્યા ગયા તને ખબર છે? ક્યાંય છે ખબર તને? આ કરીને ક્યાં પોઈ ગયા છે? તારી ન્યા જવું જ પાછું, પાછો વડે ભલો થઈને અને થોડું કંઈક ભજન કરી. તમે કહો વાત સાચી, ભજન કરવાનું કીધું, પણ ભજન શું કરવું મને કાંઈ ભજનમાં ખબર પડે નહીં, કારણ મારી હાથ પેટીમાં કોઈ કર્યું નથી. ત્યારે સ્વામી કે, સ્વામિનારાયણ બોલજે ને જા ખાલી. હું કીધું સ્વામિનારાયણ બોલજે ને. તો આવડા કે સ્વામિનારાયણ એ મને નો ફાવે, એ લાંબુ 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 છ અક્ષરનું નામ એ ભૂલી જાઉં. કાલે તમે આમ જાઓ, હું આમ જાઉં, ભૂલી જાઉં. હા, ઘણા જીવ એવા હોય. અમેરિકામાં એક ઘટના બની હતી, હું ત્યાં હતો ત્યારે. સુરત સ્વામીને અમે બધા આમ એટલાન્ટા મેકનથી આગળ અમે આમ ફ્લોરિડા બાજુ જતા હતા અને ગાડીમાં હતા, એમાં એક ભગતનો ફોન આવ્યો. ટાઈમ થઈ ગયો છે, છેલ્લી વાત કહી દો પછી આગળ. તો ફોન આવ્યો કે સ્વામી તકલીફ બહુ છે ને, હમણાં દેશકાળ બહુ ખરાબ છે ને, આ બધું સ્ટોરમાં ને ઘરમાં ને કંઈ હારાવાટ નથી, કંઈક તમે કંઈક કરો. સ્વામી કે હું તો કરીશ ભગવાનને પ્રાર્થના, પણ તમે થોડું ભજનનું નિયમ રાખો. કેવું ભજન કરું? કે 11 માળા કરો, કે ખાલી 11 માળા કરો મહારાજની, મહારાજ બધાય રસ્તા કરી દે. 11 માળા? વેલો વિચારો, ભાઈ બે ચાર વાર ધક્કો માર્યો ને સ્વામીએ, આટલું જ કરવું પડે ને તો ભગવાન રક્ષા કરે ને. સારું, કે એમ કરીને ફોન મૂક્યો. વળી 10-15 મિનિટ થઈને પાછો ફોન આવ્યો કે સ્વામી એક કામ ન થાય. શું? એ માળા 11 તમે કરી નાખો તો ન હાલે? કામ 11 માળા કરવાનું કીધું તો એ તમે કરી નાખો, હું નહીં. ઘણા જીવો ભાઈ. સ્વામી દયાળુ, એ કે વાંધો નહીં ભગત, લાય તારે તારી માળા હું કરી નાખીશ, બસ તારું સારું થતું હોય તો. હવે લો આના આ કોણ કરે બીજું? બ્રહ્માનંદ સ્વામી કે સ્વામીને નામ લેજે. અને ત્યારે પેલો કે એ નહીં આવડે. તો તને શું યાદ રહે? તો કે તમારું ગોળા જેવું પેટ યાદ રહે. કે ઓહો, અને તે દિવસે સ્વામી કે જા તારે આ ગોળા જેવું પેટ યાદ રાખજે, અંધકાળે તને હું મારા ઠાકોરને લઈને તેડવા આવીશ. હા 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 હા. કોણ આપે આવું દાન? કોણ આપે? સંત આપે. જગ મે તુમ હિ સમાન એટલે કીધું અહીંયા નર નારાયણ ભગવાને, ઋષિ મુનિઓ સંતોને કીધું, હે સંતો, જગ મે તુમ્હી સમાન નહીં પરમ પરમારથી, પુનિ તુમ સકલ સુજાન અનન્ય મેરે ભક્ત હો. આ જગમાં હે સંતો તમારા સિવાય કોઈ પરોપકારી નથી, બધાને કંઈક ને કંઈક સ્વાર્થ છે. ભલે જન્મ દીધો હોય, ભલે મોટા કર્યા હોય, ભલે ભણાવ્યા ગણાવ્યા હોય, ભલે પેટે પાટા બાંધ્યા હોય, ભલે જમીન વેચી દીધી હોય, ભલે દાગીના ગીરવે મૂકી દીધા હોય, તોય પણ ક્યાંક ને ક્યાંક તો એ પેલું થોર્યું છે ને, ચોંટેલું છે, મૂડ્યું સ્વાર્થનું થળિયું ચોંટેલું છે. એક જગતમાં પરોપકારી સંત છે. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, તમારા સમાન કોઈ પરોપકારી નથી. જોયું સંતોને કેવા વાલા છે? પોતાના ધામ કરતા વધારે વાલા કોણ છે? જે પરોપકારી છે, જે બીજા માટે જીવે છે, જે બીજા માટે ઘસાય છે, બીજા માટે ખતમ થઈ જાય છે, બીજાના કલ્યાણ માટે રાત દિવસ ચિંતા કરે છે, એના માટે દાખલો કરે છે, અવિરત વિચરણ કરે છે, એવા સંતો ભગવાનને અતિ 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 વાલા છે. એવા પરમાર્થી સંતો અતિ વાલા છે. પુનિ તુમ સકલ સુજાન અનન્ય. બીજું, એક તો એ તમે મને વાલા છો એનું કારણ, બીજું તમે અનન્ય મારા ભક્ત છો. આટલું કરવા છતાંય ક્ષણ માત્ર મને તમે દૂર નથી રાખતા, ક્ષણ માત્ર મને તમે ભૂલતા નથી. સતત મહારાજે કીધું ને, સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કોને? યોગાનંદ સ્વામી કોઈ એક સંતનું નામ છે, એને પ્રશ્ન પૂછ્યો વચનામૃત, મહારાજ અમારે તો દેશ પરદેશમાં ફરવું પડે, વિચરણ કરવું પડે, અને અખંડ આવી રીતનું ધ્યાન કેવી રીતનું રહે? મહારાજ કે વિચરણ કરવાની તો અમે આજ્ઞા આપી છે, પણ ભગવાનને ભૂલીને કરવાની કેદી આજ્ઞા આપી છે?
અમને ભૂલીને કરવાનું કેદી આજ્ઞા આપી છે, આ તજીને કરવાનું કેદી આજ્ઞા આપી છે. લ્યો ત્યારે સંતો ફરતાને તો એ મહારાજને પળ માત્ર પણ ભૂલતા નહીં એવા અનન્ય ભક્ત હતા. અનન્ય કોને કહેવાય? અખંડ પ્રીતિવાળા, અખંડ એમાં જોડાયેલા. ઉપાસનાનો અર્થ સ્વામી આવ્યા તા કર્યો હતો ને, ઉપાસનાનો અર્થ શું? અખંડ પ્રીતિની દોરી ભગવાન સાથે જોડાયેલી રહે, હેત જોડાયેલું રહે એમને, એ સાચો ઉપાસક છે. તમે અનન્ય ભાવે મારા ઉપાસક માટે તમે મને અતિ વાલા છો. અતિ અદ્ભુત ભગવાને સંતોના ગુણોનું ગાન કર્યું છે, સંતો પણ સાંભળતા રહી ગયા છે. આગળ ભગવાન બોલે છે એ કથા આવતીકાલે સાંભળીશું. અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઠાકોરજી મહારાજની જય, સદગુરુદેવની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.